આજની વાર્તા, અભ્યાસ સાથે આત્મનિર્ભર બનો. મિત્રો, આપણને સૌને ખબર છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે પોતાનો ખર્ચ પોતે કાઢી શકતા નથી, પણ પરદેશની અંદર તો મોટે ભાગે હાયર એજ્યુકેશનની અંદર વિદ્યાર્થીઓ પોતાનો ખર્ચ પોતે કાઢે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આપણને ખબર છે કે ચિન્મયાનંદ સ્વામી સાઉથના, જેમણે અનેક પ્રકારના આધ્યાત્મિક ભૂમિકા ઉપરના પ્રવચનો આપ્યા, આધ્યાત્મિક સેમિનારો માર્ગદર્શનો પણ કર્યા, કોઈ એક વખત એ અમેરિકા જાય છે અને અમેરિકામાં એને ઘણા વખત સુધી રહેવાનું બન્યું. એમની પોતાની એક ટેવ હતી કે સવારમાં વહેલા ઉઠી અને પોતાની દૈનિક ક્રિયા પૂરી કરી અને રોજ સવારમાં ફરવા જવું ડેઇલી, અને 4-5 કિલોમીટરે ચાલીને જતા ફરવા. કોઈ એક વખતે એ જ્યારે ફરવા જતા હતા ત્યારે એક માત્ર 12-14 વર્ષનો છોકરો એની પાસે આવે છે અને એમ કહે છે કે આ અખબાર, બહુ સારા અખબારો છે મારી પાસે, તમે લઈ લો, તમને જે ગમે એ જે પ્રકારે તમને પસંદ પડે એવાનો કોઈ પણ પ્રકારના અખબાર મારી પાસે છે. ત્યારે ચિન્મયન સ્વામીએ એમ કીધું કે મારે અખબાર જોઈતા નથી અને હું અખબાર વાંચતો પણ નથી. ત્યારે ફરીવાર એ છોકરો એમ કહે છે કે તમે ખરેખર આ અખબાર લઈ લો અને તમને બહુ આ અમેરિકાની કેટલીક માહિતીઓ પણ તમને જાણવા મળશે. ત્યારે ચિન્મયાનંદ મિશનને એમ થયું કે કદાચ છોકરો ગરીબ હશે અને ગરીબ હોવાને કારણે એ અખબાર વેચતો હશે અને એમાંથી કદાચ પોતાની ફી કે એવું કાંઈ પડતો હોય એવી શક્યતા લાગે છે. એટલે એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, મને તું સારા અહીંના જે બે સારા જે અખબાર હોય એ મને તું આપી દે. પછી એ બે અખબાર કાઢતો હતો ત્યારે સ્વામીજીએ એને પૂછ્યું કે તારા માતા પિતા ગરીબ છે એ કે, અને તારા માતા પિતા તને અભ્યાસ માટેનો ખર્ચ નથી આપતા, અને તું આ પ્રકારનો વ્યવસાય અત્યારે શા માટે કરે છે, હજી તો તારી ઉંમર 14-15 વર્ષ છે. ત્યારે એ છોકરાએ જે સ્વામીજીને વાત કરી એ વાત સમજવા જેવી વાત છે. એ છોકરાએ એમ કીધું કે મારા પિતા બહુ ધનવાન છે, એને બહુ મોટા વ્યવસાય છે, ખૂબ પૈસા પણ છે અને સાથોસાથ મિલકત પણ છે, અને અહીંયા અમેરિકામાં એનું નામ પણ છે, બહુ મોટું નામ છે. ત્યારે સ્વામીજી એને પૂછે છે કે ભાઈ, તો પછી તું આ ખરેખર શું કામ તું આ પ્રકારે અખબારો વાંચીશ? ત્યારે એમ કીધું કે અમે પોતે અહીંયા અમેરિકાની અંદર યુવાનો જ્યારે આગળ ઉપરના ઉચ્ચ અભ્યાસક્રમમાં જ્યારે જાય છે ત્યારે એ પોતાની ફી પોતે ભરે છે, એ એના માતા પિતા પાસેથી ફી લેતા નથી, માતા પિતાને ખર્ચ પણ કરતા નથી, પોતે કોઈને કોઈ પ્રકારનું કામ કરે, પછી ગમે તેવા મોટા કોઈ પૈસાદાર હોય, કદાચ બહુ સારી મિલકતો હોય તો પણ છોકરાઓ કોઈ નાના નાના કામ કરીને પણ પૈસા કમાય અને એ પૈસા પોતાના અભ્યાસની ફીમાં અથવા તો અન્ય પોતાની જરૂરિયાત માટે વાપરે છે. ત્યારે સ્વામીજીના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આ એક એવી સાચી ભૂમિકા છે. એમના મનમાં તરત જ આવ્યો કે ભારતની અંદર તો આ પ્રકારની સિસ્ટમ નથી, ભારતમાં તો વિદ્યાર્થીઓ જે ભણે છે ત્યારે ભણવાનો તમામ ખર્ચ એ પોતાના માતા પિતા પાસેથી લે છે, અને વ્યવસાયની ભૂમિકામાં વિદ્યાર્થીઓ એટલે યુવાનો છે ભણી લીધા પછી કોઈ પણ પ્રકારનો સારો વ્યવસાય પણ કરી શકતા નથી, જ્યારે આ લોકો તો પહેલેથી જ. પછી સ્વામીજીએ એમને પૂછ્યું કે તારા જેવા છોકરાઓ બીજા કયા કયા વ્યવસાય કરે? તો કે મારા જેવા છોકરાઓ આ જે અત્યારે હું કરું છું અખબાર વેચું છું, કેટલાક પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ભરવા માટેનું કામ કરતા હોય, કેટલાક છે
ઈ અન્ય પ્રકારના મજૂરી કરવા પણ જાય, કેટલાક છે એ ખેડ ખેતરની અંદર પણ કામ કરવા જાય, કેટલાક છે અમુક ઓફિસની અંદર પાર્ટ ટાઈમ પોતે પણ કામ કરે, પણ પોતે પોતાનો ખર્ચ ચોક્કસપણે કાઢી લે છે. અને એ અનુસંધાને સ્વામીજીએ અહીંયા જ્યારે ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલી ભૂમિકા યુવાનો માટે એ કીધી કે આપણા યુવાનોએ પોતે આત્મનિર્ભર બનવું જોઈએ. તમારા માતા પિતા તમને માત્ર બાળક હોય કિશોર હોય ત્યાં સુધી તમને ભણાવે, પણ હાયર એજ્યુકેશનની અંદર તો તમને ભણાવે જ નહીં. અને એ અનુસંધાનમાં મારે પણ સૌ આજના ભારતના યુવાનોને કહેવું છે કે તમારો પોતાનો જે શોખ હોય, તમને પોતાને જે કામ ગમતું હોય, તમે જે કામ કરવા માગતો, કોઈના રૂમ સાફ કરવા જાઓ, કોઈની મદદ કરવા માટે જાઓ, કોઈને કોઈ પરચુરણ કામ માટે મદદ કરો, પણ આખરે તમે તમારો ખર્ચ કાઢી લો, એમ આ ચિન્મયાનંદ સ્વામી આપણને સૌને એક સૂચન કરે છે. અને દરેક માતાએ પોતાના સંતાનને નાના હોય ત્યારથી જ આ રસ્તા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.